કોરોના મહામારી વચ્ચે મહેસાણા જિલ્લાના ખેડૂતો અને ઓએનજીસી વચ્ચેની સૌથી મોટી વાત સામે આવી છે. ઓએનજીસીના મહેસાણા એસેટ મેનેજર અને સિક્યુરિટી ચીફ વારંવાર ખેડૂત વિરોધી બનતા હોવાનો આક્ષેપ થયો છે. કૃષિ જમીનને ક્રૂડ ઓઇલ સંશોધનને લીધે વારંવાર અવારનવાર મુશ્કેલી સામે આવે છે, જેની સામે પંથકના ખેડૂતો રજૂઆત દરમિયાન ભારે અપમાન અને અવગણના ઝીલતા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. સમગ્ર મામલે એક સાથે 14 ગામોના સરપંચોએ કલેક્ટરને ગંભીર ફરિયાદ કરી છે. મહેસાણા જિલ્લા કલેક્ટરને આજે અનેક ગ્રામ પંચાયતોના લેટરપેડ ઉપર ચોંકાવનારી રજૂઆત થઈ છે, જેમાં ક્રૂડ ઓઇલ સંશોધનને કારણે અવારનવાર કૃષિ જમીને નુકસાની સામે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો છે. ઓએનજીસીની પાઇપલાઇન વારંવાર તૂટી જતી હોવાથી ખેડૂતોને પાક નુકસાની આવે છે. આ સાથે કેટલાક ખેડૂત પુત્રો હાલમાં ગાર્ડ તરીકે નોકરી કરતા દરમિયાન અનેક સમસ્યાનો સામનો કરે છે, જેની સામે અનેક વારની રજૂઆત છતાં સત્તાધીશો બેફિકર બની રહે છે, જેમાં બોરિયાવી, ગોકળગઢ, રામપુરા, ગોવિંદવાડી, પાલાવાસણા, મેવડ, લક્ષ્મીપુરા, રૂપાલ, પુનાસણ, સખપુડા, હેબુઆ, ભાસરિયા, સોભાસણ, હેડુઆ અને ગામોના સરપંચ દ્વારા ઓએનજીસી વિરુદ્ધ કરી રજૂઆત. સૂત્રોએ જણાવ્યું હતું કે મહેસાણા ઓએનજીસી એસેટમાં 400થી વધુ ખેડૂત પુત્રો સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે, જેમાં ઓએનજીસીના સિક્યુરિટી કોન્ટ્રાક્ટર દ્વારા ગાર્ડને અપાતી કીટ અને સેફ્ટીનો સામાન ગુણવત્તા વગરનો હોવાનો આક્ષેપ થયો છે. ગાર્ડની ભરતીમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પ્રમુખ હર્ષદ ચૌધરીને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં અનેક બાબતોને લઈ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી ઘટતી કાર્યવાહી કરવા માંગ કરી છે. મનોજ ઠાકોર, મહેસાણા.